नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 बीए सब्जेक्ट ना प्रकरण 10 में आपणे निकास विधि शुरू करी थी। एनी अंदर आपणे पहेला 5 पॉइंट जोई लीधा। छेले जोयुं हतुं ऑर्डर मेळवा, सौथी पहेला ऑर्डर मेळवानी वात हती। पछी आपणे एना विशे जे ते पछी आपणे जोयुं हतुं निकास परवानो मेळवानो, पछी माल एकठो करवानो हतो, पछी ऊंडियामણ અંગેની વ્યવસ્થાની વાત હતી અને એની કામગીરીની કરવાની હતી, અને પછી આપણે શાખપત્ર મેળવવાની વાત હતી। હવે આજે જોવાની છે શિપિંગ ઓર્ડર મેળવવાનો, કે ભાઈ માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે। જહાજી કંપની જે હોય એનો સંપર્ક સાધવો પડે અને જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તે માલ લઈ જવા અંગે માલ આજે મારે મોકલવાનો છે માલ, બરાબર? એટલે નિકાસ કરવાની છે એટલે મારે જે તે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે, અને જે તારીખ કોની સાથે નક્કી થઈ છે એ તારીખે જે કંપની મને માલ પહોંચી જશે એવી ગેરંટી આપે એની સાથે હું ડીલ કરીશ। આ અરજીમાં માલની વિગત શું હશે? તો કે માલનો જથ્થો, વજન, કદ, માલ મોકલવાની તારીખ, કિંમત વગેરે જણાવવામાં આવતું હોય છે। ટૂંક શિપિંગ ઓર્ડર એટલે શું? તો કે પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકમ। શિપિંગ ઓર્ડર એટલે શું? તો કે ભાઈ પોતાના જહાજના કપ્તાનને, આજે કોઈ શિપની કંપની છે, જહાજી કંપની છે, એ પોતાના કપ્તાનને દર્શાવેલ માલ સ્વીકારવાનો ઓર્ડર આપે। આજે હું એને જે માલ આપું છું એ સ્વીકારવાનો જહાજી કંપની એના કપ્તાનને ઓર્ડર આપે એને કહેવાય શિપિંગ ઓર્ડર। તો નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખવું હોય તો રાખી શકે, તો એને ચાર્ટર કહેવાય કે ભાઈ આખે આખું જહાજ મારા નામે, તો એ ચાર્ટર પ્લેન કેમ આવે એમ ચાર્ટર જહાજ અહીંયા તમે કહી શકો। તો જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જો કરાર થાય તેનો ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવતો હોય છે। આ વસ્તુ યાદ રાખવી કે ઘણી વખત તમારે માલ ઓછો મોકલવાનો હોય તો એક જહાજમાં અડધો માલ બીજો પણ હોઈ શકે, પણ જો આખે આખું જહાજ તમારે ભાડે રાખવાનું હોય તો એને ચાર્ટર કર્યું કહેવાય, અને એને એ કરાર કર્યો છે એને તમારે ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવે। એટલે જે જહાજ જહાજ કપ્તાનને જે ઓર્ડર આપવામાં આવે જહાજી કંપની દ્વારા એને કહેવાશે શિપિંગ ઓર્ડર, એટલે એ મેળવવાનો થાય। પછી તો કે જકાતની ચૂકવણી, દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે, જેમ આયાતમાં કરવાની, જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી। આજે કોઈ એવી પેદાશ છે કે એવી કોઈ પોલિસી છે કે જેની અંદર જકાત ભરવાની નથી થતી, તો એ નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી, એ પત્રકમાં એ વિગત ભરી જકાતનું પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી લેવાનું થાય। એટલે તમે એ જે તે વ્યક્તિને બતાવી શકો કે આ માલ જકાત ભરવાને પાત્ર નથી। જો માલ જકાત પાત્ર હોય એટલે કે એની અંદર ભરવાનો હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું થાય, કે જેની અંદર જકાત આવી જાય। પછી બીજું શું શું આવશે? તો કે આયાતકારનું નામ આવશે, એનું સરનામું આવશે, માલની કિંમત આવશે, જથ્થો કેટલો છે, વજન કેટલો છે, માલ જે બંદરે ઉતારવાનો છે એ બંદરનું નામ, જહાજ કયું છે, જહાજી કંપની કઈ છે, બધી વિગતો એની અંદર દર્શાવવાની થશે શિપિંગ બિલની અંદર। અને માલ કિંમત, માલની કિંમત, જથ્થો વગેરેને આધારે જકાત અધિકારી જકાતની આકારણી કરે, એને પ્રમાણે એ નક્કી કરે કેટલી ભરવાની થાય, અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાત તપાસ કરી પોતે ચેક કરે, અને જકાત નક્કી શિપિંગ બિલની અંદર આ બધી વસ્તુ લખેલી હોય એના ઉપરથી પોતે અંદાજ કરશે, અથવા એની સાથે સાથે પોતે જાતે જઈ માલ જોઈ અને પણ એ વસ્તુ શું છે ને શું ને એના ઉપર કેટલી જકાત લાગુ પડશે એ પોતે જકાત અધિકારી નક્કી કરીને જકાત કહી દેશે નિકાસકારને। નિકાસકાર જકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની પરવાનગી મળી જાય, જકાત ભરાઈ ગઈ એટલે માલ બંદર ઉપર પહોંચાડી દેવાનો થાય। પછી તો કે માલનું પેકિંગ અને માર્કિંગ કરવું, આંતરરાષ્ટ્રીય વેપારમાં માલનું પેકિંગ ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તમારે એક દેશમાંથી બીજા દેશમાં જવાનું છે, વચ્ચે શું સંકટ આવે આ તે બધાને ધ્યાનમાં રાખીને એનું પેકિંગ એ રીતે કરવાનું થતું હોય, માલ લાંબા અંતરે લઈ જવાનું છે એટલે હેરફેર દરમિયાન નુકસાન ન થાય, બરાબર, ભેજથી બગડી ન જાય, અને તે રીતે પેકિંગ કરવું પડે જે રીતે અનુકૂળ વાતાવરણને, જેવી પ્રોડક્ટ, જેવી પેદાશ એ પ્રમાણે એનું પેકિંગ થાય। કેટલીકવાર જહાજી કંપનીઓ નૂર નક્કી કરતી વખતે, એનું ભાડું નક્કી કરતી વખતે માલના પેકિંગનું કદ એ ધ્યાનમાં લીધું,
કારણ કે ઘણી વખત પેદાશ નાની હોય પણ એનું પેકિંગનું કદ વધી જતું હોય તો એનું ભાડું એ રીતે લેવાતું હોય. બરાબર, જો આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો એ મુજબ પેકિંગ કરવું પડે. આયાતકારે કીધું હોય કે ભાઈ આનું પેકિંગ આ રીતે કરીને મોકલજો તો એ પ્રમાણે પેકિંગ કરીને મોકલવાનું થાય. પેકિંગની ઉપર માલને લગતી અન્ય અગત્યની વિગતોનું માર્કિંગ પણ કરવું પડે કે ભાઈ કઈ પ્રોડક્ટ છે, કેટલાની છે, આ તે બધી વસ્તુનું માર્કિંગ પણ કરેલું હોય, લેબલિંગ કરેલું હોય. જેમાં આયાતકારનું નામ હશે, એનું સરનામું હશે, નિકાસકારનું નામ હશે અને એનું સરનામું હશે, અને માલ જે બંદરે ઉતારવાનો હોય તે બંદરનું નામ, માલનું વજન કેટલું છે, આવી જેટલી વિગતો છે માલ વિશેની અને નિકાસકારને આયાતકાર વિશેની, એટલું એ માર્કિંગની અંદર લખવામાં આવે કે જેના કારણે તરત એ પેકિંગ જોઈને જે તે માલની ઓળખ થઈ શકે. તો આ કરવાનું થાય માલને જહાજમાં ચડાવવા પહેલાં. અને પછી માલનો વીમો લેવાનો, તો કે દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય ત્યારે દરિયાઈ જોખમો હોય કેવા, તો કે તોફાન આવી શકે, હવામાનથી કોઈ નુકસાન થઈ શકે માલમાં, પછી દરિયાઈ ચાચિયાઓ દ્વારા થતી માલની લૂંટ, એની અંદર લૂંટ થવાની શક્યતા રહે વગેરેથી માલને જો નુકસાન થાય તો એની સામે આર્થિક વળતર મેળવવા દરિયાઈ વીમો લેવાનો થતો હોય માલ ઉપર. જો વીમા કંપની સાથે આ અંગે કરાર કરવાનો હોય નિકાસકારને, અને વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે ભરવાથી નિકાસકારને કવર નોટ આપવામાં આવે. બરાબર, કે ભાઈ ભવિષ્યમાં કાંઈ થાય તો આમાંથી કવર થઈ જશે. વીમા પોલિસી તૈયાર થાય એટલે કવર નોટના બદલામાં વીમા કંપની પોલિસી આપે. પહેલાં વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે ભરે એટલે નિકાસકારને કવર નોટ આપવામાં આવે, અને વીમાની પોલિસી આખી તૈયાર થઈ જાય એ ભર્યા પછી, કે ભાઈ કેટલાનો વીમો ને કઈ રીતે કરવાનો થશે એ થઈ ગયા પછી, એ કવર નોટ શબ્દ યાદ રાખવાનો છે કે તો એ કવર નોટ એને સામી આપી અને એના બદલામાં એને વીમા કંપનીની પોલિસી આપી દેવામાં આવે કે ભાઈ ભવિષ્યમાં ધારો કે દરિયાઈમાં કોઈ તુફાન આવ્યું કે આ તે કાંઈ થયું તો આ વીમા પોલિસીના અંતર્ગત એને જેટલો લાગુ પડતો હશે એટલો નુકસાનની ભરપાઈ થઈ જશે. એટલે વાલનો વીમો લેવાનો થાય. પછી છેલ્લું છે હજી 6-7 પોઈન્ટ છે, આપણે કાલે જોશું. 10મું, કાર્ટિંગ ઓર્ડર મેળવવું. કાર્ટિંગ ઓર્ડર એટલે શું? તો કે જહાજ પર માલ ચડાવવાની પરવાનગી. અહીંયા સુધી વીમો પતી ગયો, હવે તમારે માર્કિંગ એ થઈ ગયું, લેબલિંગ થઈ ગયું, બધું થઈ ગયું, હવે તમારે માલ જહાજમાં ચડાવવાની વાત આવી. તો એ ચડાવવાનો પરવાનગી મેળવવી એટલે કે કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે બંદરેથી માલ નિકાસ કરવાનો હોય તેના સત્તાવાળાઓને નિકાસકારે અરજી કરવી પડે. આજે કંડલાએથી મારે કરવું હોય તો કંડલાના સત્તા અધિકારીઓ જે હોય એને મારે અરજી કરવાની થાય, અને આ અરજીમાં શિપિંગ બિલમાં જેટલી વિગતો દર્શાવેલી છે એના ઉપર જેટલી ચૂકવણી કરી છે જકાતની એ બધી વિગતો એની અંદર દર્શાવવાની અરજીમાં, કે ભાઈ આટલી આટલી ચૂકવણી કરી છે, આટલી જકાત ભરી દીધી છે, આટલું શિપિંગ બિલ છે, શિપિંગ બિલની અંદર આ બધી વિગતો લખેલી છે, બધી વસ્તુની રજૂઆત અરજીમાં કરવાની થાય. નિકાસકાર બંદર પરના ખર્ચા, જેવા કે માલની હેરફેરનો ખર્ચ, આજે કોઈ જગ્યાએ તમે માલ ઉતારો છો ત્યાંથી જહાજ સુધી પહોંચાડવો એટલે માલની હેરફેર કરી, અને જહાજ પર માલ ચડાવવાનો, આજે કોઈક ચડાવી દેશે કારણ કે કોઈ જે તે કંપનીનો માલિક પોતે તો ચડાવવા નહીં જાય, એટલે ત્યાંનો કોઈ વ્યક્તિ માલ ચડાવી દેશે તો એનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપી દેવામાં આવે. કાર્ટિંગ ઓર્ડર એટલે કે માલ જહાજમાં ચડાવવાની પરવાનગી આપી દેવામાં આવે. આ બધા ખર્ચ ભર્યા પછી નિકાસકાર જે માલની હેરફેરનો ખર્ચ છે, પછી માલ ચડાવવાનો ખર્ચ છે, આ બધું આપી દે. શિપિંગ બિલ અરજી મંજૂર થઈ જાય એટલે આ બધું આપી દે, અને આ બધું આપી દે એટલે એને કાર્ટિંગ ઓર્ડર આપી દેવામાં આવે કે ભાઈ હવે તમે માલ ચડાવો, કાર્ટિંગ કરો. બરાબર, તો આટલી અહીંયા સુધી આપણે વિધિ રાખીએ અને પછીનો આપણે નેક્સ્ટમાં જોશું. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.